આરલીના પુલ નજીકના વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ કુઠણકાનું ઝડપી લીધું છે। દરોડા દરમિયાન ત્યાંથી દેહ વિક્રયનો ધંધો કરનાર એક મહિલા અને બે શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના કરલી પુલ પહેલા આવતા મફતિયાપરા વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં આર્થિક ફાયદા માટે પોરબંદર જિલ્લા અને સિટીની સ્ત્રીઓ બોલાવી ચાલતું હતું મોટા પાયે કુઠણખાનું। ગ્રાહક તરીકે પુરુષો બોલાવીને દેહ વિક્રયનું ધંધો કરી મહિલા કુઠણખાનું ચલાવતી હતી, જેથી આસપાસનું વાતાવરણ ખરાબ થતું હતું અને સીધી અસર મહોલ્લામાં પડતી હતી। પોલીસને આ અંગે એક શખ્સે ફોન કર્યો હતો। બાતમી મળતા જ પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો અને તેની પાસેથી મહિલાએ રૂપિયા સ્વીકારી ઘરમાં મોકલ્યા હતા, જ્યાં અન્ય ગ્રાહકને કુલ 6200 રોકડ અને 31200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાઓએ દેહ વેપારના ધંધા ચાલતા હોય તો લોકોને સામે આવી તાત્કાલિક પોલીસને જાણ કરવી DYSP નીલમ ગોસ્વામીએ અપીલ કરી હતી। ગઈકાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ કે એમને એક બાબતે ફરિયાદ આપવી છે, જેમાં ઉદ્યોગનગર વિસ્તારના કલીના પુલ પાસે મફતિયાપરામાં સંતોકબેન નામના વ્યક્તિ ઉંમર વર્ષ 42 જે પોતાના રહેણાંક મકાનમાં દેહ વિક્રયની પ્રવૃત્તિ બીજાને બોલાવીને ગ્રાહકને બોલાવીને પોતાના મકાને કરાવડાવતા હતા, તે બાબતે જેવો એક નાગરિકે ફોન કરે તરત જ ઉદ્યોગનગર પોલીસ અમને જાણ કરે અને ત્યારબાદ જિલ્લાના HTU અધિકારી CPI VK ગોલવેલકરને અમે જાણ કરેલ અને કલીના પુલ પાસે પંચોને બોલાવીને અમે એક ડમી ગ્રાહકને મોકલતા ત્યાં સંતોકબેનના જે મકાન છે ત્યાં બે વ્યક્તિઓ હાજર હતા અને ત્યાં પ્રવૃત્તિ ચાલી રહેલ હતી, જે દરમિયાન તેમના મકાને રેડ કરવામાં આવેલ અને ત્યાં જે મકાન જેમનું છે મકાન માલિક પોતે સંતોકબેન અને જે ગ્રાહક ત્યાં આ પ્રવૃત્તિ માટે આવેલ હતા તે ત્રણ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ની કલમ 3-4-5 અંતર્ગત ગુનો દાખલ કરીને ત્રણેયને કાયદેસર અટક કરીને મહિલા પોલીસ સ્ટેશનના PI RM રાઠોડને તપાસ સોંપવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચલાવી રહ્યા છે। તપાસ દરમિયાન અત્યાર સુધી એવું ખુલવા પામેલ છે કે સંતોકબેન છે જે પોતાના રહેણાંક મકાને આશરે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા અને જે મહિલાઓ છે એને અલગ અલગ જગ્યાએથી જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી અને સિટીના વિસ્તારમાંથી મહિલાઓ અલગ અલગ જગ્યાએથી કોન્ટેક્ટ કરીને બોલાવતા હતા અને મહિલાઓને પણ આ ધંધામાં ધકેલતા હતા અને ગ્રાહકો સીધા સંતોકબેનનો સંપર્ક કરીને તેના મકાને આવતા હતા। હાલમાં પોલીસે આ જે બે ગ્રાહક છે સંતોકબેન છે એમને અટક કરીને આગળની તપાસ હાથ ધરેલ છે। આ ઉપરાંત કદાચ જો આમાં કોઈ અન્ય માણસની પણ સંડોવણી હોય કે જે આવી રીતે શોધીને અમને મકાને મોકલવામાં આવતા હોય કોઈ વ્યક્તિને તો તે બાબતમાં તપાસ ચાલી રહી છે અને પોરબંદર પોલીસની આ જાહેર જનતાને અપીલ છે કે આવો જો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસને જાણકારી આપે જેથી આ પ્રવૃત્તિને ડામવામાં પોલીસ કાર્યવાહી કરી શકે।